હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ. હવે ચેપ્ટર નંબર 6 ની અંદર મિત્રો આપણે આગળ વધીએ તો આજે આપણે દ્વિતીય વૃદ્ધિ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા એ જોઈએ કે ભાઈ દ્વિતીય વૃદ્ધિ એટલે શું, તેના વિશેની સામાન્ય માહિતી લખો. તો મિત્રો, દ્વિતીય વૃદ્ધિ કોને કહેવાય? તો વનસ્પતિની મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા વનસ્પતિની લંબાઈમાં વધારો થાય. એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરે, લંબ અક્ષ વૃદ્ધિ કરે છે. તો વનસ્પતિનો છોડ છે મોટો બને, ઊંચાઈ વધે, આ વૃદ્ધિને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય છે. શું કહેવાય છે? વનસ્પતિનો છોડ લાંબો બને એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય, જેને માટે મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. એટલે કે પ્રરવના છેડે આવેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી, એ પ્રરવતંત્રની પ્રકારની વૃદ્ધિ કરે અને મૂલાગ્રના ભાગે છે એ મૂળની વૃદ્ધિ કરે છે, પ્રાથમિક વૃદ્ધિ કહેવાય છે. પરંતુ મોટા ભાગે દ્વિદળી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા બાદ, એટલે કે અમુક વનસ્પતિની ઊંચાઈ થઈ જાય, પ્રાથમિક વૃદ્ધિ થઈ જાય, ત્યાર પછી દ્વિતીય વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશી એટલે જે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે અને વિભાજન પામે તેવા કોષોનો સમૂહ છે, એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાય છે. બરાબર છે? તો પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા બાદ દ્વિતીય વર્ધનશીલ પેશીનું નિર્માણ થતા મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે મિત્રો. બરાબર છે? તેને દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. તો પ્રાથમિક વૃદ્ધિ છે એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. બે શબ્દો ખાસ અગત્ય છે, વનસ્પતિની લંબાઈ વધે એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય અને વનસ્પતિની જાડાઈ વધે. માનો થડ છે આટલું જાડું છે, પણ એ પછી વૃદ્ધિ પામીને મોટું જાડું બની જાય, એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. તો દ્વિતીય વૃદ્ધિ છે એ પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા બાદ દ્વિતીય વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય અને મૂળ અને પ્રકારની જાડાઈમાં વધારો થાય. મિત્રો, આને દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આ દ્વિતીય વૃદ્ધિ છે એને માટે જવાબદાર જે પેશી છે મિત્રો, દ્વિતીય વૃદ્ધિમાં વાહી એધા, જેને પોલીય એધા કહેવાય, અને ત્વક્ષ એધા, બરાબર છે, જેવી વર્ધનશીલ પેશીઓ જવાબદાર છે. તો વાહી એધા છે અને ત્વક્ષ એધા છે, આ બંને દ્વિતીય વર્ધનશીલ પેશીઓના નામ છે, જે દ્વિતીય વૃદ્ધિ માટે વનસ્પતિની જાડાઈ વધારવા માટે જવાબદાર છે. તો હવે આપણે બે ટોપિકને અલગ અલગ જોવાના છે, કે વાહી યધા દ્વારા કઈ રીતે દ્વિતીય વૃદ્ધિ થાય એ પણ ટોપિક અલગથી જોવાનો છે, અને ત્યાર પછી ત્વક સીધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ કઈ રીતે થાય છે એ પણ આપણે અલગથી જોવાનું છે. તો પહેલા આપણે જોઈએ મિત્રો, વાહી યધા એટલે કે પુલીય યધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ કઈ રીતે થાય. તો નવો ટોપિક છે, પ્રશ્ન છે, વાહી એધા દ્વારા પ્રકાંડમાં, ખાસ કરીને દ્વિદળી વનસ્પતિમાં જ મિત્રો, કારણ કે દ્વિદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. તો વાહી એધા દ્વારા પ્રકાંડમાં, દ્વિદળીના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિ સમજાવો. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે ભાઈ વાહી એધા એટલે કે પુલીય એધા આ છે શું, કોને કહેવાય? તો કે દેહ વર્ધનશીલ પેશીઓ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે છે તેને વાહી એધા કહેવાય છે. હા, પેલા મિત્રો એ સમજો કે હવે વાહી પુલ તમે જાણો છો, આ વાહી પુલ એક દોર્યો છે, બરાબર છે. અહીંયા આ દ્વિદળીનું પ્રકાંડ છે મિત્રો, સૂર્યમુખીના પ્રકાંડની રચના આપણે ભણી ગયા દ્વિદળીના પ્રકાંડ તરીકે. તો એના પ્રકારનો છેદ લઈએ તો આ ટાઈપનો છેદ મળે છે આપણને. બધા વાહી પુલ છે એ વલયાકારે ગોઠવાયેલા છે, બરાબર. હવે આ વલયાકારે વાહી પુલ ગોઠવાયેલો છે, દરેક વાહી પુલ જોવો છો, બરાબર. એ વાહી પુલમાં વચ્ચે આ એધા છે, એધા નામની વર્ધનશીલ પેશી છે, બરાબર છે. એ એધા નામની વર્ધનશીલ પેશી વાહી પુલમાં છે એટલે એને કહેવાય વાહી એધા. ટૂંકમાં વાહી પુલમાં આવેલી એધાને કહેવાય વાહી એધા, અથવા તો પુલીય એધા. વાહી પુલમાં છે એટલે એને પુલીય એધા પણ કહેવામાં આવે છે. હવે આ પુલીય એધા મિત્રો છે તો વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશીના કોષો સતત કોષ વિભાજન પામે નવા કોષો ઉત્પન્ન કરે છે,
ઓકે, હવે એક અહીંયાથી અલગથી એક વાહીકુલ દર્શાવ્યો છે, અહીંયા બ્લુ કલરના જે કોષોની હરોળ છે મિત્રો એધા છે, બરાબર. હવે તમે જાણો છો અંદરની તરફ મિત્રો જલવાહક પેશી હોય છે અને બહારની તરફ છે એ અન્નવાહક પેશી હોય છે. હવે જ્યારે દ્વિતીય વૃદ્ધિ નથી થઈ એ સમયે જે જલવાહક અને અન્નવાહક વાહીપુલમાં હશે મિત્રો એને પ્રાથમિક જલવાહક કહેવાય અને પ્રાથમિક અન્નવાહક કહેવાય, જે વનસ્પતિના જીવનની શરૂઆતમાં હોય છે પ્રાથમિક પેશી, બરાબર. વનસ્પતિ છોડ નાનો હોય ત્યારે જલવાહક ને અન્નવાહક હોય તો ખરા તે, બરાબર. પણ શરૂઆતમાં જે ઉત્પન્ન થયા હોય એને શું કહેવામાં આવે છે, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક. હવે આ આકૃતિમાં ધ્યાન આપો, આ વચ્ચે એદા છે, વર્ધનશીલ પેશી છે. હવે બહારની તરફ બરાબર છે કયા કોષો આવેલા છે, બહારની તરફ તો કે અન્નવાહકના કોષો અને અંદરની તરફ છે જલવાહકના કોષો. હવે જયારે આ એધા વર્ધનશીલ પેશીના કોષોની પટ્ટી છે જેને આપણે વાહી એધા કહીએ છીએ, એ વાહી એધાના કોષો વિભાજન પામી નવા નવા કોષો ઉત્પન્ન કરવા લાગે, એટલે આ વાહી એધા છે આ તરફ પણ નવા કોષો ઉત્પન્ન કરે જે ગ્રીન કલર થી દર્શાવ્યા છે, અને નીચેની અંદરની તરફ પણ નવા કોષો ઉત્પન્ન કરે છે એ રેડ કલર થી દર્શાવ્યા છે. તો અંદરની બાજુ કઈ પેશી છે મિત્રો, અંદરની તરફ પ્રાથમિક જલવાહક. હવે વાહી એધા છે એ સક્રિય બને અને એ નવા કોષો ઉત્પન્ન કરે એને મિત્રો દ્વિતીય જલવાહક કહેવાય, અને બહાર તરફ જે નવા કોષો ઉત્પન્ન થાય એને દ્વિતીય અન્નવાહક કહેવાય છે. કારણ કે પેલા શરૂઆતમાં હોય છે એને પ્રાથમિક અન્નવાહક અને અંદર તરફના ને પ્રાથમિક જલવાહક. હવે વાહી એધા સક્રિય બને, નવા નવા અંદર ને બહાર કોષો ઉત્પન્ન થાય તો બહારના કોષો છે દ્વિતીય અન્નવાહક બને અને અંદરના કોષો છે દ્વિતીય જલવાહક બને છે. તો આ દ્વિતીય અન્નવાહક અને દ્વિતીય જલવાહક કોણે ઉત્પન્ન કર્યા મિત્રો, તો કે વાહી પુલમાં આવેલી વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ કે પટ્ટી, જેને શું કહેવાય, વાહી એધા કહેવાય. તો વાહી એધાની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ફરીથી, જે વર્ધનશીલ પેશીઓ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક નું નિર્માણ કરે છે, આ દ્વિતીય અન્નવાહક અને નીચે તરફ દ્વિતીય જલવાહક એનું નિર્માણ કરે તેને વાહી એધા કહેવામાં આવે છે. સ્થાન, સ્થાન ક્યાં હોય, તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક ની વચ્ચે. જોઈ શકો છો મિત્રો આ જલવાહક પેશી છે અંદર તરફ અને બહાર તરફ અન્નવાહક, તો જલવાહક અને અન્નવાહક બે ની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓમાં હાજર હોય છે. ટુકડામાં એટલે ચાલો દરેક વાહીપુલ, આ વાહીપુલ છે તો વાહીપુલમાં એક ટુકડો છે, એક ટુકડો આ વાહીપુલમાં, એક ટુકડો આ વાહીપુલમાં. જોઈ શકો છો આ બ્લુ કલરની પટ્ટીઓ છે એ ટુકડા સ્વરૂપે વાહી એડાની હાજરી હોય છે. ત્યારબાદ સંપૂર્ણ વલય એટલે કે એધા વલય બનાવે છે, બરાબર. ત્યારબાદ શું બને છે, આખો એધા વલય બની જાય છે, એટલે કે આ ટુકડાઓ બધા છે એ જોઈન્ટ થઈ જાય છે. કઈ રીતે, તો હમણાં આપણે વિગતવાર જોઈએ. તો મિત્રો આ વાહી એધાની વ્યાખ્યા અને એનું સ્થાનની વાત કરી. હવે આપણે આખી જે દ્વિતીય વૃદ્ધિ છે મિત્રો એ સમગ્ર દ્વિતીય વૃદ્ધિને સમજણ માટે સરળતા ખાતર આપણે એને ચાર ભાગની અંદર વહેંચી દઈશું, ચાર તબક્કામાં. તો પહેલો તબક્કો છે આંતરપુલીય એધાનું નિર્માણ, બીજો છે એધા વલયનું નિર્માણ, ત્રીજો તબક્કો છે દ્વિતીય પેશીઓનું નિર્માણ, અને ચોથો તબક્કો છે કાષ્ઠ તત્વનું નિર્માણ, બરાબર. તો સાંભળો મિત્રો, સૌથી પહેલા આંતરપુલીય એધાનું નિર્માણ અને એધા વલયનું નિર્માણ, આ બે પ્રક્રિયા સાથે આપણે જોતા જઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા છે એધા વલયનું નિર્માણ. હવે મિત્રો આકૃતિને ધ્યાનથી સમજો, આ દ્વિદળના પ્રકાંડનો આડો છેદ છે, આ રેડ કલર થી દર્શાવેલા છે બધા વાહીપુલ છે. વાહીપુલ ની અંદર આવેલી જે આ ટુકડા જેવા કોષોનો સમૂહ છે એને વાહી એધા કહેવામાં આવે છે. હવે આ વાહી એધા ટુકડા સ્વરૂપે હોય છે, શરૂઆતમાં આપણે એ વાત કરીને, બરાબર છે, ટુકડા સ્વરૂપે હાજર હોય છે, ત્યારબાદ સંપૂર્ણ વલય એટલે કે એધા વલય બને છે. તો સાંભળો મિત્રો, હવે આ એક પટ્ટી છે વાહી એધા અથવા પોલીય એધા, અહીંયા એક આ પટ્ટી છે સાંકડા ટુકડા સ્વરૂપે છે. હવે અહીંયા જે કોષો છે મિત્રો, આ બધા કોષો છે એ તો બે વાહી પુલની વચ્ચે, બરાબર છે, મૃદુતક પેશીના કોષોની હરોળ હોય છે જેને મજ્જાંશો અથવા મજ્જા કિરણો કહેવામાં આવે છે. સૂર્યમુખીના પ્રકાંડની
આકૃતિ મિત્રો જોતા રહેજો, બરાબર છે? ન સમજ પડે તો આ બે વાહિકુલની વચ્ચે અહીંયા મજ્જાંશો પુનતક પેશીના કોષો હોય છે. વાસ્તવિક ઈ કોષો વિભેદિત હોય છે, જે વિભાજન પામતા નથી, પરંતુ આજે વાહિયધા છે એના સંપર્કમાં. હવે માનો કે આ એક કોષ હું દોરું તો એ વાહિયધાના સંપર્કમાં છે, અહીંથી આ કોષ દોરું તો આ સંપર્કમાં છે, તો એ જે વિભેદિત કોષો હોય છે મૃદુતક પેશીના એ અવિભેદિત બને છે. માના કે વિભાજન પામવાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે અને કોષ વિભાજન ચાલુ કરે છે. મતલબ કે ઈ કોષો છે વિભાજન ન પામતો હોય, કોષો વિભાજન પામે એટલે આ રીતે કોષોની એક નાની પટ્ટી બનાવી દે છે અને બે વાહી પુલની વચ્ચે આવી કોષોની પટ્ટી બની ગઈ, બરાબર છે? હા, એવું દરેક સ્થાને થાય. આ કોષ છે જે વાહ્યધાના સંપર્કમાં હોય છે, એ વિભાજનનો ગુણધર્મ પ્રાપ્ત કરે અને આખરે જોડાઈને એક કોષોની પટ્ટી બને છે. તો દરેકે દરેક વાહી પુલની વચ્ચે આવી પટ્ટી બને છે મિત્રો. એ પટ્ટી છે વાસ્તવિક રીતે બે વાહી પુલની વચ્ચે છે, બે વાહી પુલ ને જોડે છે, એટલે એનું નામ પડ્યું આંતરપુલીય એધા. આંતરપુલી એટલે બે વાહી પુલ ને જોડતી પટ્ટી. કોની પટ્ટી? વર્ધનશીલ પેશીના કોષોની. ઓકે, એટલે નામ પડ્યું આંતરપુલીય એધા, બરાબર. તો આ એધા વલય કઈ રીતે બને છે આપણે જોઈ રહ્યા છીએ. વાહી પુલ ની અંદર છે મિત્રો વાહી એધા અથવા કનેક્શન થઈ જાય છે, એટલે હવે જોઈ શકો છો મિત્રો આ આંતરપુલીયદા અને પુલીયદા, બરાબર છે? એ જોડાઈ ગઈ. તો હવે એક આખું વર્તુળ છે કમ્પ્લીટ થઈ ગયું વર્ધનશીલ પેશીનું, બરાબર. આ આખું જે વર્તુળ બની ગયું કઈ રીતે બને છે? બધી વાહીયદાઓ અને વાહીયદાની વચ્ચે આવેલા ટુકડાઓ જે બને છે નવા આંતરપુલીયદા, એ બંનેના જોડાવાથી સળંગ વલય બની જાય છે મિત્રો. આ સળંગ વલયને એધા વલય કહેવામાં આવે છે. આ સળંગ વલય જે આખું બની જાય છે એને શું કહેવાય છે? એધા વલય. તો જો પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહકની વચ્ચે આવેલી એધાને પુલીયદા કહેવાય છે, બરાબર. આ પુલીયદા જે કોની વચ્ચે છે? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહકની વચ્ચે. કારણ કે દ્વિતીય વૃદ્ધિ તો શરૂ નથી થઈ, એની પહેલા તો દ્વિતીય અનવાહક અને જલવાહક ન હોય મિત્રો, બરાબર છે? એટલે પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહક એની વચ્ચે ટુકડો હોય એને શું કહેવાય? પુલીય એધા. અચ્છા, જ્યારે દ્વિતીય વૃદ્ધિની શરૂઆત થાય ત્યારે મજ્જાંશોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહી વર્ધમાન બને છે. એટલે હમણાં આપણે વાત કરી કે અહીંયાથી જે વાહીયદાના સંપર્કમાં પુલીયદાના સંપર્કમાં જે મજ્જાંશોના કોષો છે એ વર્ધમાન બને છે, મતલબ કે વિભાજન પામવાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે. એટલે કોષો પુલીયદાના સંપર્કમાં રહીને વર્ધમાન બને અને એમાંથી આંતરપુલીયદા બનાવે છે. બે વાહી પુલની વચ્ચે આ બધા ટુકડા બને છે એને શું કહેવાય મિત્રો? આંતરપુલીયદા. હવે શું થાય છે? આ પુલીયદા અને આંતરપુલીયદા એ બંને જોડાઈ જાય છે, સળંગ વલય બનાવે છે, જેને શું કહેવાય? વાહી, સોરી, એધા વલય. તો હવે પુલીય એધા અને આંતરપુલીય એધા જોડાઈને એક સળંગ વલય બનાવે છે, તેને કહેવામાં આવે છે એધા વલય. તો આ સમગ્ર ક્રિયાને શું કહી શકાય? એધા વલયના નિર્માણની ક્રિયા. ચાલો, હવે એધા વલય છે મિત્રો, યાદ રાખજો, એધા વલય છે એ વર્ધનશીલ કોષોનું ચક્ર બની ગયું આખો વલય, બરાબર છે, કે જે વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. ચાલો, હવે દ્વિતીય પેશીઓનું નિર્માણ, બરાબર, એટલે કે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહક એ હવે બનશે. શરૂઆતના તબક્કામાં હતી એ કઈ પેશી મિત્રો? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અનવાહક. હવે એધાવલય આખું બની ગયું, એધાવલય સક્રિય બનશે. સક્રિય બનશે એટલે એના કોષો વિભાજન પામી નવા નવા કોષો ઉત્પન્ન કરવા લાગશે. હા, તો અંદર તરફ પ્રાથમિક જલવાહક હતું, તો હવે જે નવા કોષો બનશે એ દ્વિતીય જલવાહક, અને બહારની તરફના જે પ્રાથમિક અનવાહકના કોષો હતા એ હવે નવા બનશે, એ દ્વિતીય અનવાહક બનશે. ઓકે, તો એને આપણે શું કહીશું? દ્વિતીય પેશીઓનું નિર્માણ. ચાલો, હવે એધા વલય ક્રિયાશીલ બની જાય છે, બરાબર. એધા વલય આખું બની ગયું, હવે એધા વલય ક્રિયાશીલ બને. ક્રિયાશીલ બને એટલે
વિભાજન પામીને અંદર તરફ અને બહાર તરફ નવા નવા કોષોનું સર્જન કરતા જશે. તો યદાવલય ક્રિયાશીલ બની જતા વિભાજન પામી અંદર અને બહાર નવા કોષો ઉત્પન્ન કરે છે, બરાબર, જેમાં અંદર તરફના દ્વિતીય જલવાહક, બરાબર છે, અંદર તરફ પહેલા હતી કઈ પ્રાથમિક જલવાહક, હવે અંદર નવી બનશે એ કઈ દ્વિતીય જલવાહક, ઓકે, અને બહારની તરફ છે દ્વિતીય અન્નવાહક, બહારની તરફ બનશે. આ આકૃતિની અંદર જોઈ શકો છો, અંદર તરફના જે નવા કોષો બનશે એ દ્વિતીય જલવાહક અને બહાર તરફના જે કોષો બનશે દ્વિતીય અન્નવાહક, બરાબર. આ કોષો, હા, હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો, હવે દ્વિતીય કોષો જયારે બનતા જશે, દ્વિતીય જલવાહક, આ બધા દ્વિતીય જલવાહક બની જશે, આ દ્વિતીય જલવાહક બધે જ બનશે, બરાબર. તો પ્રાથમિક અન્નવાહક છે, સોરી, પ્રાથમિક જલવાહક, તો પ્રાથમિક જલવાહક છે એ તો વચ્ચેના ભાગમાં હતા, બરાબર, અંદરની સાઈડ, તો એ કોષો ઉપર દબાણ થોડોક વધતું જાય, આ ભાગ ઉપર એ કોષો છે આમ સંકળાતા જતા જાય, અને પ્રાથમિક જલવાહક અંદર તરફ ખસતા જાય અને બહારની તરફ જે છે, બરાબર, આ દ્વિતીય જલવાહક પેશી છે એ પ્રાથમિક જલવાહક ઉપર પ્રેશર કરે. ખ્યાલ આવે છે મિત્રો? પ્રાથમિક જલવાહક માં શરૂઆતમાં અહીંયા છે, દ્વિતીય કોષો બનતા જાય, તો દ્વિતીય કોષો છે એ પ્રાથમિક જલવાહક ઉપર દબાણ કરતા જાય છે, ઓકે. હા, નેક્સ્ટ પોઈન્ટ, પરંતુ યદાવલય મજ્જા તરફ વધુ ક્રિયાશીલ હોવાથી પ્રાથમિક જલવાહક વધુ બને છે. ખાસ મિત્રો ધ્યાન આપજો, બહારની તરફ કયા કોષો ઉમેરે છે? પ્રાથમિક અન્નવાહક, અંદર તરફ પ્રાથમિક જલવાહક, પણ એદા છે ને એ બહાર જેટલા કોષો ઉત્પન્ન કરે છે, જેટલી સક્રિય છે એના કરતા અંદર તરફની ક્રિયાશીલતા વધુ હોય છે. એટલે અંદરના કોષો વધારે માત્રામાં ઉત્પન્ન થાય, તો અંદર કયા કોષો ઉત્પન્ન થાય છે મિત્રો? દ્વિતીય જલવાહક. તો દ્વિતીય અન્નવાહક જેટલા ઉત્પન્ન થાય એની સાપેક્ષમાં દ્વિતીય જલવાહક વધુ ઉત્પન્ન થાય છે, કારણ કે, બરાબર છે, યદાવલય છે એ અંદર તરફ એટલે કે મજ્જા તરફ વધુ ક્રિયાશીલ હોય છે. તો યદાવલય મજ્જા તરફ વધુ ક્રિયાશીલ હોવાથી દ્વિતીય જલવાહક વધારે માત્રામાં બને છે. પુખ્ત અવસ્થાએ એટલે પછી આ દ્વિતીય વૃદ્ધિ ચાલુ થઈ જાય, છોડ ધીમે ધીમે વનસ્પતિનો મોટો થઈ જાય, પ્રકાંડ છે જાડું થઈ જાય, બરોબર, લાકડા જેવો આમ જાડું ગોળાકાર બની જાય, કે જેમાં દ્વિતીય વૃદ્ધિ પૂરતા પ્રમાણમાં થયેલી છે, બરોબર. એટલે પુખ્ત અવસ્થાએ દ્વિતીય જલવાહક છે, બરોબર, જે નવા કોષો બન્યા હોય છે, દ્વિતીય જલવાહક એ પ્રકાંડનો મુખ્ય ભાગ બની જાય છે. દ્વિતીય જલવાહક છે એ પ્રકાંડનો મુખ્ય ભાગ બને અને તેના દબાણને લીધે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક પેશીઓ કચડાઈ જાય છે. પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક પેશી કેમ કચડાઈ જાય છે? સાંભળજો મિત્રો, હવે અંદર તરફ છે પુષ્કળ માત્રામાં નવા નવા કોષોનું સર્જન થાય છે. કયા કોષો અંદર તરફ? દ્વિતીય જલવાહક. એટલે અંદર તરફ કોષોનું દબાણ એટલું બધું વધી જાય, એ પ્રેશર કોના ઉપર આવે? આ બહારની જે પેશી છે, મતલબ કે જે પ્રાથમિક અન્નવાહક શરૂઆતમાં હતી તે, અને દ્વિતીય વૃદ્ધિથી જે નવી દ્વિતીય અન્નવાહક બને છે તે, તો અંદરના પ્રાથમિક અને દ્વિતીય જલવાહકનું દબાણ એટલું બધું વધી જાય કે એ પ્રેશર બહારના લેયરમાં એટલે કે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક ઉપર લાગે છે. એટલે આ જે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક પેશીઓ છે એ દબાણને કારણે કચડાઈ જાય છે, એટલે એના પર અંદર તરફનું પુષ્કળ પ્રેશર આવે છે, ઓકે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ યથાવત રહે છે. હવે પ્રાથમિક અન્નવાહક છે મિત્રો, દ્વિતીય અન્નવાહક છે, બરાબર, અંદરથી આ તરફ બનતી જાય છે, તો પ્રાથમિક અન્નવાહક છે વધુ અંદર તરફ જતી જાય ને, આમ ખ્યાલ આવે છે? એટલે પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ યથાવત રહે છે. એધા કેટલીક જગ્યાએ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકની જગ્યાએ અરીય દિશામાં લંબાયેલી મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે, જેને દ્વિતીય મધ્યાંશો અથવા દ્વિતીય મજ્જા કિરણો કહેવાય છે. તો મિત્રો સાંભળો, આ વાહીપુલ છે, વાહીપુલ, વાહીપુલની અંદર વાહી યધા છે, પુલી યધા છે, અને એ દ્વિતીય અન્નવાહક અને દ્વિતીય જલવાહક નિર્માણ કરે છે. ચાલો, ઓકે,
હવે આંતરપોલીય એધાનો આ જે ભાગ છે, આ જે ભાગ છે, હવે આ ભાગે તો મૃદુતક પેશીના કોષો જેને આપણે મજ્જાંશો અથવા મજ્જા કિરણો કહીએ છીએ, બરાબર? તો આ જે પટ્ટી આ બેની વચ્ચે છે આ આંતરપોલીય એધા છે. તો આંતરપોલીય એધા છે મિત્રો એ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહક ન ઉત્પન્ન કરે, કારણ કે એની આજુબાજુના કોષો કયા છે? તો કે મૃદુતક પેશીના કોષો. હા, દ્વિતીય જલવાહક અને અનવાહક છે વાહી પુલની અંદર ઉત્પન્ન થાય છે, કારણ કે ન્યા પ્રાથમિક જલવાહક અને અનવાહક પેશી છે. પણ બહારની તરફ જે બે પોલ વાહી પુલની વચ્ચે જે આંતરપોલીય એધા છે, તો આંતરપોલીય એધાની બહારની બાજુ અને અંદરની બાજુ મજ્જા કિરણોના મૃદુતક પેશીના કોષો છે, બરાબર? તો હવે અહીંથી જયારે આ આંતરપોલીય એધા છે નવા કોષો ઉત્પન્ન કરે ત્યારે અંદર અને બહાર બે બાજુ નવા કોષો ઉત્પન્ન કરે. પણ કયા કોષો ઉત્પન્ન કરે મિત્રો? મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. એટલે કે અંદર અને બહાર આવા મૃદુતક કોષોની પટ્ટીઓ ઉત્પન્ન કરે છે મૃદુતક પેશીના કોષો છે. ખ્યાલ આવે છે મિત્રો? જેને દ્વિતીય મજ્જાંશો અથવા દ્વિતીય મજ્જા કિરણો કહેવાય છે. તો શરૂઆતમાં હતા મજ્જાંશોના કિરણો હતા જ તે, મજ્જા કિરણો જેને કહીએ છીએ, મૃદુતક પેશીથી બનેલા પ્રાથમિક છે. હવે એધાવલય સક્રિય થઈ જાય છે અને આંતરપોલીય એધાના ભાગમાં આવેલા વર્ધનશીલ કોષો એ બંને બાજુ મૃદુતક પેશીના કોષોની પટ્ટી ઉત્પન્ન કરે છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? દ્વિતીય મજ્જાંશો અથવા દ્વિતીય મજ્જા કિરણો કહેવામાં આવે છે, બરાબર? એટલે થાય શું ઓલ ઓવર કે ભાઈ આ પ્રકાંડ છે બહારની તરફ, આ જે પ્રાથમિક અને દ્વિતીય અનવાહક પેશી છે બહાર તરફ ધકેલાતી જાય, બરાબર છે? બહાર તરફ ધકેલાતી જાય, અંદર તરફ છે નવા નવા કોષો ઉત્પન્ન થતા જાય, બહારની બાજુ પણ દ્વિતીય અનવાહક પેશી ઉત્પન્ન થતી જાય, આ દ્વિતીય મજ્જાંશોના કિરણો છે એ પણ નવા નવા કોષો ઉત્પન્ન થતા જાય, એટલે કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફનો વૃદ્ધિ થાય છે. કેન્દ્રથી બરાબર છે પરિઘ વિસ્તાર તરફની વૃદ્ધિ થાય છે, એટલે આ પ્રકાંડ જેટલી જાડાઈ ધરાવે એના બદલે પ્રકાંડની જાડાઈ છે ધીમે 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 વધતી જાય છે, અને પ્રકાંડની જાડાઈ વધે મિત્રો આને શું કહેવાય? દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. ઓકે મિત્રો, તો આપણે આ પોઈન્ટ જોઈ ગયા. આંતરપોલીય એધા કઈ રીતે બને, એધા વલયનું નિર્માણ પણ જોઈ ગયા, પોલીય વત્તા આંતરપોલીય એધા બને છે, પછી દ્વિતીય પેશીઓ એટલે કે દ્વિતીય વાહક પેશી અને વત્તા દ્વિતીય મજ્જાંશો. તો દ્વિતીય વાહક પેશી કઈ કઈ જોઈ? દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહક, અને દ્વિતીય મજ્જાંશો જે આ વાહીપુલની વચ્ચેની પટ્ટીઓ સ્વરૂપે. ઓકે, ત્યારબાદ કાષ્ઠ તત્વનું નિર્માણ બહુવર્ષાયુ વનસ્પતિમાં. હવે મિત્રો જાણો છો જે બહુવર્ષાયુ વનસ્પતિ છે, મોટા વૃક્ષો છે, તો એની જે છાલ હોય છે બરાબર, સૌથી બહારનું જે પડ આપણે છાલ કહીએ છીએ, કાષ્ઠ તત્વ યુક્ત હોય છે, એકદમ સખત કે કઠણ હોય છે, બરાબર? તો હવે આપણે વાત કરીએ વસંત કાષ્ઠ, વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. તો આ કાષ્ઠ તત્વ છે કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ ઋતુમાં ઉત્પન્ન થાય છે અને શા માટે આવા નામ પડ્યા છે એની વાત કરીએ. તો મિત્રો સમશીતોષ્ણ કટિબંધના જે વિસ્તારો છે એમાં આખો વર્ષ આબોહવા એક સરખી ન હોય. સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં આખો વર્ષ આબોહવા એક સરખી હોતી નથી, પરંતુ વસંત ઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે. હવે મિત્રો આ એધા છે વર્ધનશીલ પેશી, આ એધા વલય આખું બને છે, એ સૌથી વધુ ક્રિયાશીલ એટલે સક્રિય ક્યારે હોય છે? તો કે વસંત ઋતુમાં હોય છે. તેથી વધુ પ્રમાણમાં વિશાળ અવકાશ યુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. હવે મિત્રો એધાની ક્રિયાશીલતા જયારે સૌથી વધુ હોય છે ત્યારે હું એમ કહું કે ત્યારે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહક વધારે ઉત્પન્ન થાય છે, હા કે ના? એધા સૌથી વધુ ક્રિયાશીલ હોય તો દ્વિતીય પેશીઓ વધુ બને, અને એધાની ક્રિયાશીલતા ઓછી હોય તો દ્વિતીય પેશીઓ ઓછી બને. હા, પણ તમને એ પણ ખબર છે કે દ્વિતીય જલવાહક છે એ વધુ બને છે દ્વિતીય અનવાહકની સાપેક્ષે, બરાબર? તો જલવાહકના ઘટકો છે બરાબર,
વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ કયા ઘટકો બનાવે છે? જલવાહક પેશીના જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે, તેથી કાષ્ઠ તત્વો વધુ બને છે. જેટલી એધાની ક્રિયાશીલતા વધુ એટલી દ્વિતીય જલવાહક વધુ બને, જેટલી દ્વિતીય જલવાહક વધુ બને એટલા જ કાષ્ઠ તત્વો છે એ વધુ બને છે. કાષ્ઠ તત્વો મિત્રો સખત હોય, કઠણ હોય, લાકડા જેવો જે ભાગ બનાવે છે, પ્રકારને જે લાકડામાં કન્વર્ટ કરે છે, કઠણ બનાવે છે, મજબૂત બનાવે છે, બરાબર, એ કાષ્ઠ તત્વો છે. તો એ ક્યારે વધુ બને? તો કે જ્યારે યદ્ધાની ક્રિયાશીલતા વધુ હોય એ સમયે. તો વસંત ઋતુમાં યદ્ધા ખૂબ જ ક્રિયાશીલ હોય, તેથી વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિની ધરાવતા જલવાહકના ઘટકો બને છે, તેથી કાષ્ઠ તત્વો વધારે બને છે, જેને વસંત કાષ્ટ કે પૂર્વ કાષ્ટ કહેવામાં આવે છે. મિત્રો વસંત ઋતુમાં એદાની ક્રિયાશીલતા વધુ હોય ત્યારે જે કાષ્ટ તત્વ બને એ વસંત ઋતુમાં બને છે, માટે એનું નામ પડ્યું વસંત કાષ્ટ અથવા પૂર્વ કાષ્ટ કહેવામાં આવે છે. પરંતુ શિયાળામાં નીચા તાપમાને ખૂબ જ ઠંડી હોય ત્યારે શિયાળામાં એદા ઓછી ક્રિયાશીલ હોય છે. શિયાળામાં એદાની ક્રિયાશીલતા ઓછી હોય. હવે ઓછી ક્રિયાશીલતા હોય એટલે સ્વાભાવિક છે મિત્રો, જાણો છો કે હવે દ્વિતીય પેશીઓનું નિર્માણ ઓછું થાય, તો દ્વિતીય જલવાહક છે પણ ઓછી બને છે. તો એ સમયે શિયાળામાં એદા ઓછી ક્રિયાશીલ હોય છે અને એ સમયે સાંકડી જલવાહિની ધરાવતા થોડા પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન થાય છે. હા કે ના? અહીંયા જયારે ખુલ વસંત ઋતુમાં જયારે સક્રિય હોય છે ત્યારે વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો બને છે, અને અહીંયા ઓછી ક્રિયાશીલતાને કારણે શિયાળામાં સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડા પ્રમાણમાં જલવાહક ઘટકો બને છે, બરાબર છે. તો એ સમયે સ્વાભાવિક છે કે કાષ્ઠ તત્વો છે એ પણ ઓછા બનતા હશે, ઓછા જ બને. અને એ તત્વ છે કાષ્ઠ તત્વ છે મિત્રો, મતલબ કાષ્ઠ છે, એને શરદ કાષ્ઠ કે માજી કાષ્ઠ કહેવામાં આવે છે. શિયાળાની અંદર જે શરદ ઋતુ આવે છે મિત્રો, બરાબર, એટલે એ સમયે જે કાષ્ઠ તત્વ ઉત્પન્ન થાય એને શરદ કાષ્ઠ અથવા માજી કાષ્ઠ કહેવામાં આવે છે. શરદ કાષ્ઠ અને માજી કાષ્ઠ, ઓકે. અને એ લાકડા જેવા ભાગનું વનસ્પતિના પ્રકારની અંદર નિર્માણ કરે છે, મજબૂતાઈ આપવાનું કાર્ય પણ કરે છે. તો મિત્રો આ વસંત કાષ્ટ અને શરદ કાષ્ટ આ બે માર્કનો અલગ સવાલ અલગ ટુકડો તરીકે પણ પૂછી શકાય. તો તમારે માત્ર વસંત કાષ્ટ અને શરદ કાષ્ટ એટલું જ વર્ણન તમારે કરવાનું હોય છે. અને આ મિત્રો આપણે દ્વિતીય વૃદ્ધિની વાત કરી, એ વાહી એધા દ્વારા અથવા તો પુલીય એધા દ્વારા વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ કઈ રીતે થાય છે મિત્રો એની વાત કરી, બરોબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો અહીંથી આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.